હેલો વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિ વાલંકી આપનું સ્વાગત કરું છું. ધોરણ 1 અને વિષય છે આપણો હિન્દી. પેજ નંબર 56 ખોલો બધા બાળકો, પેજ નંબર 56 ખોલો. પેન્સિલ ઇરેઝર પાસે રાખો જેથી કરીને આપણી સ્વા હારવાર પૂરી થતી જાય. ચલો આ પેજ ખોલો બધાએ, બરાબર ને? હવે જેમ આપણે કરી છે દરેક આખા કક્કામાં આપણે એક જ સરખા પ્રશ્નના જવાબ આપ્યા છે, તો આમાં પણ એમ જ કરવાનું છે. એ જે રાઉન્ડ છે ને એમાં વથી શરૂ થતા જે શબ્દ હોય એમાં લીટી કરવાની છે, તો તમે પણ મારી જોડે લીટી કરો અને પેજ નંબર આપણે 56 અહીંયા પૂરું કરીશું. તો ચાલો, વથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. તો વ છે અહીં, જો વચ્ચે આવ્યો છે એટલે ગોતવાનમાં શું હોય? વ જ ગોતવાનું. તો આપણે શરૂઆત અહીંથી કરીએ છીએ, બરાબર? અહિયા તો વ છે નથી, લીટી નહીં કરવાની. પછી વ કી ન આ આવ છે, તો ચલો એની લીટી હટાવી દઈએ. પછી ક લ મ નહીં હટાવવાની. વર્ષા લીટીને આપણે હટાવી દઈએ, એમાં વ છે એટલે. પછી બંદર નહીં હટાવવાની, આમાં વ નથી. પછી વ ક અહીંયા આમ લીટી હટાવી દઈએ વરી સાથે. પછી વજન એને પણ હટાવી દઈએ. તો કેટલી લીટી થઈ? 1 2 3 4. તમારી શ્વાની અંદર પણ તમારે અહીંયા 4 લીટી કરવાની છે. 1 2 3 અને 4 લીટી કરો, બરાબર? થઈ ગઈ બધાને? તો ચાલો તે બાજુ પણ જો આ પર કરવાની લીટી છે ને અહીંયા ઉપર જો અની નીચે લીટી કરો. હું ગુજરાતીમાં બોલું છું જેથી કરીને તમને સમજાય જાય. હવે અવતરણ ચિહ્નમાં કેવો ક વ કર્યું છે હિન્દી, એટલે તમને ખબર પડે કે આમાં આપણે હિન્દીનું ગોતવાનું છે. તો વ ની નીચે લીટી કરો તો આપણે એમાં શું ગોતવાનું? વ ગોતવાનું. લીટી કેવી કરવાની? નાની. તો આપણે શબ્દ પાછતા જઈએ. વ જ ન, તો વ ની નીચે નાની લીટી. ના વ, તો વ ની નીચે લીટી. વ ટ, વ ની નીચે નાની એવી લીટી. શ્રવણ, વની નીચે લીટી કરી નાખો. કવન, અરે અરે તમે અમુક લોકો ને તો આપણી જે તો ફટાફટ મારી બોલી થઈ છે. વંદન, તો વની નીચે લીટી. નહીં સોરી, વંદન નથી, વદન. વની નીચે લીટી કરી નાખો. હવે એના પછી જુઓ, વ થી જુદા અક્ષર ઉપર ચોપડી કરો. વ થી જુદો અક્ષર વ ઉપર કરવાની નહીં. તો આ શું છે? વ ચોપડી કરાય ન કરાય? આ છે ર, તો ચોપડી કરો. આ છે વ, એટલે રાખવાનો આ વ ચોપડી. આ વ તો એમ ન, પછી આ ગ ચોપડી કરી નાખો. વ એક જ વાર કરજો એટલે અક્ષર કયો છે એ તમને ખબર પડે. મ ઉપર ચોપડી, વ પછી આ છે વ ઉપર નાખો ચોપડી. ખ પછી ન, વ પછી વ અને શ. તો વ ઉપર ક્યાંય ચોપડી કરી નથી અને વ જે વ થી જુદા અક્ષર છે એના ઉપર ચોપડી કરી ગઈ. હવે જુઓ એના પછીનું, જુઓ ચિત્ર કેવા સરસ ચિત્ર છે. વાંચો અને લખો. ચિત્ર વાંચવાના અને લખવાના. તો અહીંયા છે વ જ ન. તો વ કેવો કલર નો વાક્યો છે આપણને? ગુલાબી કલર નો. તો એ શું કહે છે કે એવો જ વ તમારે અહીંયા બનાવવાનો છે. તો અહીંયા લખતા આવડો છે ને વ, તો ચાલો આપણે એને લખું. માત્રા ને અડાડી દઈએ, પછી વ ઘૂટી નાખીએ. વ ઠીક ના છે, વ જ ન. અહીંયા કઈ નથી આવ્યું અને જ ને ન આવ્યો છે, તો અહીંયા શું લખાય? ત્રણે સરખું કરવા. તો વ તો લીટી એટલે ઘાટી કરી નાખો અને વ વસાણ નો વ કરી દો. વ મૂકી દો વ. પછી વર્ષા તો ટપકા વાળે છે વ, એને આપણે પેલા સરસ મજાનો ઘાટો કરવાનો. પછી બીજી બેંગી વાર છે અહીંયા આપણે નવ લખવાનો. વ વર્ષા, વર્ષા, વર્ષા. પછી વ ક એ ટપકા છે ઘાટો કરવાનો. વ ક લીટી કાઢી કરવાની પછી વનિતા. મેં વ છે ને એની માટે ગોળ બિંદુ બનાવ્યો.
પછી છે વરુણ વની માંથી બિંદુ પર નાખો સરસ કરજો બચાવો ફરી સરસ મજાનું ગોળ બિંદુ ચોખ્ખું ચોખ્ખું રાખવાનું કરવાનું ચેક ચાક નહીં કરવાની હવે જુઓ અહીંયા જે ચિત્રવાળા શબ્દ છે ને એ આપણને પરીક્ષામાં પૂછાય અથવા તો જોડતા ગુજરાતીમાં પૂછાય તો આપણને આવડવા જોઈએ ગજારે શબ્દનું ગુજરાતી તો ટોટલ પાંચ શબ્દ થાય વકીલ એટલે વકીલ એ આપણે આગળ આવી ગયો પછી વજન એ ગુજરાતી વજન વર્ષા તો વર્ષા પણ કહેવાય અને વરસાદ પણ કહેવાય પછી વક એટલે બગલો વધુ એટલે બહુ બરાબર ચારે શબ્દનું ગુજરાતી તમારે આ જો તમારે અહીંયા આવી બાજુમાં લખી લેવું હોય ખાનામાં તો પણ ગુજરાતી તમે લખી શકો છો જેથી કરીને તમારે ભૂલાય નહીં અને પાઠ્યપુસ્તકની અંદર પણ આવી રીતના ચાર ચાર શબ્દનું ગુજરાતી લખતું રહેવાનું છે આ હોમવર્કની અંદર તમારે આ ચારે શબ્દો કેટલી વાર આપણે લખીએ છીએ ત્રણ વાર તો રફ બુકની અંદર ચારે શબ્દોનું ગુજરાતી ત્રણ વાર લખવાનું છે અને પેજ નંબર 56 સુધી પૂર્ણ હોવું જોઈએ થેન્ક યુ